તો શિવનો વિરોધ કરે છે એ ભગવાન વિષ્ણુને પ્રિય હોતો નથી. શિવ તો ભક્તવત્સલ છે, કૃષ્ણ અને રામ તો યુગધર્મ અને ધર્મયુગ છે, અને એવો રામેશ્વરને સ્થાપિત કર્યો. પછી ભગવાનની છેલ્લી જ્યોતિર્લિંગ 12મી જ્યોતિર્લિંગ ઘૃષ્મેશ્વરની કથા આવે છે. શિવ પુરાણ મંત્ર લખ્યો, અદ્ભુત કથા છે. અતઃ પરમ ઘૃષ્મેશમ જ્યોતિર્લિંગમદાહતમ તસ્યૈવચર સુમહાત્મ્યમ શ્રૌયતામ ઋષિ સત્તમા. એ ભગવાન અમને ઘૃષ્મેશ્વર જ્યોતિર્લિંગની કથા કહો. અને ઘૃષ્મેશ્વર જ્યોતિર્લિંગની કથા કહે છે કે દેવ નામનો પર્વત છે, એની સમીપે એક સુધર્વા નામનો બ્રાહ્મણ રહે છે, એની પત્ની છે, એનું નામ સુદેહા છે. બહુ સુંદર ગુણવાન રૂપવાન બ્રાહ્મણ ધર્મપરાયણ છે, પત્ની પણ સારી છે, અતિથિ સત્કાર કરે છે, નિષ્ઠાથી ભરેલી છે. બ્રાહ્મણનું જીવન બહુ સુંદર છે, સૂર્ય જેવું તેજસ્વી બ્રાહ્મણનું જીવન છે. બ્રાહ્મણ પણ ધર્મમાં માને છે, બધી વાતનું સુખ છે, પણ એક વાતનું દુઃખ છે. કઈ વાતનું દુઃખ છે? કહે છે એને દીકરો નથી, ઘેર શેર માટીની ખોટ છે. ત્યાંથી ઘૃષ્મેશ્વરની કથા શરૂ થાય છે. એટલે અનેક વ્રત કરે, જપ કરે, બધું કરે, અને એમાં ક્યાંય વ્રત ફળે નહીં. તમને ખબર છે, દીકરા ન હોય ત્યારે દીકરાની માટે લોકો દોડે છે, અને જ્યારે દીકરા કવરાવે છે ત્યારે પછી ભગવાનની પાસે જાય છે. પણ આપણા કર્મના સંસ્કારો હોય છે તો દીકરા આપણને જરૂર સાથ આપે છે. તો દીકરો નથી એટલે દુઃખ છે આને. સમાજમાં તમે જોવો, દીકરો ન થતો હોય, દીકરી કઈ ન સંતાન થતું હોય તો સાસુ વહુને મેણા મારે, સ્ત્રીની મોટામાં મોટી દુશ્મન સ્ત્રી જ છે એમ લખ્યું, પુરુષ નથી. પણ એને પૂછજો, તું પેલા હું હતી? તું એકવાર વહુ થઈને તો આવી હતી ને? અને ઘણા દીકરી થાય તો રોવા બેહે, પણ તારા ભાઈ કેવા ક્યાંથી હોય? તારી ઘેર જગદંબા પધારે, દીકરી પધારે. તુલસી દીકરી તો તુલસીનો ક્યારો છે? હા હું કે બાજી જો દીકરી આવી, પણ તું હું છો? તને આવી રીતે હળદૂત કર્યું હોત તો તું સાસુ ન બની શકે. તો દીકરા માટે આપણે રડીએ, પણ આપણને ખબર છે દીકરા વારા પાડે જ્યારે, અહીંયા એક મહિનો અહીંયા રહે ને એક મહિનો અહીંયા રહે, ત્યારે પછી બહુ દુઃખ થાય. એની કરતા જે ભગવાને આપ્યું એમાં પરમ સંતોષ માની લેવો. બ્રાહ્મણ આજે દીકરાને મેળવવાનો પ્રયત્ન કરે છે. એક વાર પાડોશમાં બ્રાહ્મણની પત્નીને કોઈએ વેણું માર્યું, ધિકાર છે તને, અને સુદેહાનું દુઃખ વધતું ગયું. પતિને વાત કરી, એને કીધું તમે બીજા લગ્ન કરી લ્યો, હું આ વેણું સહન નથી કરી શકતો. એટલે પોતાની પોતાની સાળી સાથે આ બ્રાહ્મણે લગ્ન કર્યા, અને એનું નામ હતું ઘૃષ્મા. ઘૃષ્મા નામની, બ્રાહ્મણ બે પુષ્પ લઈને આવ્યો, ગામથી ઉઠાવી લેને, ઓલી સ્ત્રીએ ઉઠાવી લીધું, તો વાંધો નહીં હાલ લગ્ન કરી. બીજા લગ્ન ઘૃષ્મા નામની સ્ત્રી સાથે થયા. ઘૃષ્મા સાસરે આવી, બે બહેનો હંપીને રહે છે, અને એમાં ઘૃષ્મા શિવની પૂજા કરે, રોજ 100 પાર્થિવ લિંગ બનાવે, અને રોજ 100 પાર્થિવ લિંગની પૂજા કરે, એને વહાવી દે, જળમાં પધરાવે, તળાવમાં પધરાવે. એમ કરતા કરતા 100,000 શિવલિંગની પૂજા પૂરી થઈ, અને ઘૃષ્માને ભગવાને પુત્રનો જન્મ આપ્યો. બધે આનંદ છવાયો, અને દીકરો ચંદ્રની કળા વધે એમ દિવસે દિવસે વધવા મળી. હવે ઓલી સુદેહા જે પહેલી પત્ની હતી એને ઈર્ષા થઈ કે મને દીકરો ન થયો, ના ઘૃષ્માને કેમ થયો, નહીતર છે એની બેન બરાબર, તો ઈર્ષા થઈ. પણ ઈર્ષાનો કીડો એટલો બધો વકર્યો આ સુદેહામાં. એક દિવસ રાત્રિનો સમય છે, દીકરાના લગ્ન થઈ ગયા, દીકરાને ઘેરે પત્ની આવી, અને પત્ની આવીને હજી તો લગ્નને 5 દિવસ નથી ગયા, ત્યાં ઓલી સુદેહા એ રાત્રિના સમયે આ દીકરાને મોતને ઘાટ ઉતાડીને એને મારી નાખ્યો. કેવું થયું જો, કેવું થયું આની ઉપર? હવે ઘૃષ્માને શું કરવું? ઘૃષ્માને ખબર પડ્યા
કે મારો દીકરો મોતને શરણ થયો છે અને ગૃષ્માના દીકરાના ટુકડા કરીને આ સુદેહાએ તળાવમાં પધરાવી દીધા. આ ઈ જ તળાવ હતું કે જ્યાં ઓલી રોજ પાર્થિવ લિંગ બનાવીને પધરાવતી હતી કૃષ્ણ. એટલે ગૃષ્માને થયું કે હવે કોઈ જ્યાં જવાબ ના આપે ત્યાં હવે કોની પાસે ફરિયાદ કરવી? હવે તો એક જણાની પાસે ફરિયાદ કરાયા નહીં, કોણ છે? મહાદેવની પાસે જાઓ. એટલે ગૃષ્માએ તો પોતાનું નિયમ શરૂ રાખ્યું, 100 પાર્થિવ લિંગ બનાવીને જળને પધરાવવા ગઈ. પૂજન કરવા માટે શિવાલય નામના તળાવની બાજુમાં ગઈ ને તો ત્યાં પોતાનો દીકરો જીવતો બેઠો છે. જુઓ, પોતાનો દીકરો શિલા ઉપર જીવતો બેઠો એને જોયો. માતાને બહુ આનંદ થયો અને ભગવાન શિવની આરાધના કરી, તે મારા દીકરાને બચાવ્યો છે ભગવાન ભોળાનાથ, અને મને દર્શન નહીં દે. દીકરો આવ્યો, હવે દર્શન નહીં દે. ત્યારે ભગવાન ભોળાનાથ ત્યાં પ્રગટ થયા છે. ભોળાનાથ કહે છે, તું કહેતો કહેતી હોય ગૃષ્મા તો ઓલી સુદેહાને મારી નાખું. કહે છે ગૃષ્મા કે નહીં ભગવાન, એનું તમે રક્ષણ કરજો. અપકારનો બદલો મારે અપકારથી નહીં પણ ઉપકારથી આપવો છે. પ્રભુ ગૃષ્માની ભક્તિ જોઈ અને પ્રસન્ન થયા. કૃષ્ણાએ ભગવાન ભોળાનાથને વિનંતી કરી કે ભગવાન ભોળાનાથ તમે અહીંયા જ બિરાજો ને, તો મારે રોજ તમારું પૂજન કરવા થાય. અને શિવ છે એ શિવાલય તળાવને કિનારે બિરાજ્યા. એ જ મહારાષ્ટ્રમાં અજંટા ઇલોરા ગુફાની નજીક, દોલતાબાદ અને ઔરંગાબાદથી નજીક થતું એ કૃષ્ણેશ્વર મહાદેવનું મંદિર છે. એકવાર ભાવ અને શ્રદ્ધાથી કૃષ્ણેશ્વર મહાદેવ કી જય. આવી રીતે 12 જ્યોતિર્લિંગની કથા પૂરી થાય છે. 12 જ્યોતિર્લિંગની કથા કીધી અને છેલ્લે એક વિનંતી કરી કે ભગવાન કેટલો તારો ગુણગાન ગાઈએ. પુષ્પદંત તો લખે જ, અસિત ગરી સમસ્યા તજ્જલમ સિંધુ પાત્રે સુર સરોવર શાખા લેખિની પત્ર મુરવે લિખિત યદિ ગૃહીત્વા શારદા સર્વકાલમ તદપિ તવ ગુણાનામ ઈશ પારમ નયાતિ. હે ભગવાન, નીલગીરીની પર્વતની જેટલી શાહી લઈએ અને સમુદ્રના ખડિયામાં બોળી અને કલ્પ વૃક્ષની ડાળીથી પૃથ્વીનો જેવડો કાગળ લઈ અને સરસ્વતીને ખુદને લખવા બેહાડી દઈ તોય ભગવાન તારો પાર આવે એમ નથી, એટલો તારો મહિમા. ભગવાન કેટલાય ગુણ લખ્યા છે તો આ ભગવાનની જ્યોતિર્લિંગની કથા થઈ. અને હવે આપણે જવું છે માં જગદંબાની કથા તરફ, પણ એ પહેલા થોડીક કથા છે. શિવરાત્રિ વિશેની થોડીક બીજી કથાઓ છે એમાં આપણે જઈએ. ઉગમણા ઓરડા વાળી, ભજૂત અને ભેળિયા વાળી, એ માં જગદંબાના પ્રાગટ્ય તરફ આપણે જવું છે. ઉગમણા ઓરડા તરફ જવું છે. તો ભગવાન પછી બતાવે છે કે પછી એક સુંદર મજાની કથા આવે છે જેમાં શિવ અને વિષ્ણુનું ઐક્ય બતાવે છે. હરીશ્વર શિવલિંગની કથા છે. આપણે કથા તરફ જઈએ. ભગવાન વિષ્ણુ અને શિવ કેવી રીતે એક છે એની કથા છે. એકવાર ભગવાન વિષ્ણુએ 1000 કમળથી ભગવાન શિવની પૂજા કરી છે એમ લખ્યું છે. અને 1000 કમળના ફૂલથી ભગવાન શિવની પૂજા કરી બધા. શિવ મહિમ્ન સ્તોત્ર તો લખે છે. હરિસ્તે સાહસ્ત્રમ કમલબલિમાધાય પદયો યદેકો ને તસ્મિન નિજમુદહરન્નેત્ર કમલ. ભગવાને 1000 શિવ કમળથી ભગવાન શિવની પૂજા કરી અને 1000 ચડાવ્યા, પણ એમાં સહસ્ત્ર કમળમાં એક કમળ ઘટ્યું તમને બધાને ખબર છે. અને એક કમળ ઘટ્યું ત્યારે ભગવાન વિષ્ણુને થયું હવે આ પૂજા કેમ અધૂરી રાખવી. એટલે ભગવાને પોતાને ખબર છે કે પોતાને નેત્ર છે એ કમળ જેવું જ છે. નમઃ પંકજ નેત્રાય ભાગવત લખે છે.
પંકજ નેત્રવાળો ભગવાન છે અને એટલા માટે પોતાની આંખ કાઢી અને ભગવાન વિષ્ણુએ ભોળાનાથની શિવલિંગ ઉપર મૂકી ભગવાન ભોળાનાથ વિષ્ણુની આ ભક્તિથી પ્રસન્ન થયા અને એને સુદર્શન ચક્રનું દાન આપ્યું. ભગવાનની રાજોપચાર પૂજા કરી અને 1000 શિવના જુદા જુદા નામથી વિષ્ણુએ પૂજા કરી એ જે લિંગ સ્થાપિત થયું એ લિંગનું નામ છે હરીશ્વર લિંગ છે. તો હરીશ્વર લિંગની કથા કીધી છે. ચક્ર ભગવાનને આપ્યું, આ ચક્રનું પણ પરમ રહસ્ય છે, સુદર્શન ચક્ર છે. આ ચક્ર ભગવાને મને તમને બધાને આપ્યું છે પણ મન રૂપે આપ્યું છે. આપણું મન છે એ ચકડું છે. એટલે તમે જો ઓલા ઋષિઓ બ્રહ્માજીની પાસે જાય કે હે ભગવાન અમારે ક્યાં કથા કરવી એના માટે અમને જગ્યા બતાવે અને બ્રહ્મા એક ચક્ર આપે કે ઋષિઓ આ ચક્ર જ્યાં સ્થિર થઈ જાય ત્યાં કથા કરજો. આ ચક્ર એ બીજું કોઈ નથી, આપણને એવું ચક્ર આપ્યું છે. આપણું મનનું ચક્ર જ્યાં સ્થિર થઈ જાય ને એ જ આપણી મઢી છે. મનનું ચક્ર જ્યાં સુધી ચાલતું હોય ત્યાં સુધી, એટલે જ એ ચક્રનું નામ છે સુદર્શન. જ્યારે ભગવાનનું આપણને સારું દર્શન થવા મળે ત્યારે માનજો કે હવે આપણી ભીતરમાં હરીશ્વર પ્રગટ થયો છે અને આપણને સુદર્શન ચક્ર આપ્યું છે. કથામાં તો રોજ આવશે પણ સારું દર્શન આપણને મળી જાય એ જ મન સ્થિર થાય છે, એ જ મોટી વાત છે. તો શિવ અને વિષ્ણુના એકાત્મની કથા તો અનેક મળે છે. તમને ખબર છે કે ગોકુળમાં પણ ભગવાન શિવ નંદલાલના દર્શન કરવા માટે શ્રાવણ વદ 12ને દિવસે સંતો માને છે આવેલા. ભાગવત લખે છે, નંદસ્વાવત્મજ ઉત્પન્ને જાતા લાદો મહામના આહુય વિપ્રાન વૈદજ્ઞાન શાસ્ત્ર સુચિ અલંકૃતા. સુંદર ઉત્સવ ચાલે છે, 9 થી માંડી અને 12 સુધી ઉત્સવ ચાલ્યો અને ભગવાન ભોળાનાથને એમ થયું કે મારો ગોપાલ કેવો દેખાતો હશે, કૃષ્ણ કેવો દેખાતો હશે. એટલે ભગવાન ભોળોનાથ વિષ્ણુના દર્શન કરવા માટે આવે છે. સુરદાસજી એની વાણીમાં કહે છે ભગવાન ભોળાનાથે શણગાર સજ્યો છે પણ કેવો લાગે છે. નમામિ સમીસાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મવેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમ આકાશવાસમ ભજેહમ, એવો ભગવાન ભોળોનાથ લાગે છે. અને સુરદાસ લખે છે, શું નગર મે જોગી આયા વેદ કોઈ સમજન પાયા યશોદા કે ઘર આયા અંગ વિભવ ગલે રુંડ માલા શેષ નાગ નિપટાયો અને બાપુ તિલક બાલ ચંદ્રમા ઘર ઘર અલંક જગાયો. અંગ વિભૂત ગલે રુંડ માલા શેષ નાગ નિપટાયો અને બાપુ તિલક બાલ ચંદ્રમા ઘર ઘર અલંક જગાયો. નગર મેં જોગી આયા વેદ કોઈ સમજન પાયા યશોદા કે ઘર આયા આવીને અલખ જગાયા સબ સે બડાઈ તેરા નામ તેરા નામ બોલના 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 બોલના. ગોકુળમાં ઉતર્યા હશે અને જ્યારે નંદનો નેહડો પૂછ્યો હશે, ક્યાં છે નંદનો નેહડો? યશોદાના દેહડે ગંગા લઈમાં ભગવાન શિવે ત્રિશુલ ખોળ્યું અને ડબરું નાંદ કરી અને આસન જમાવી બેઠો ભોળોનાથ. નંદરાણીને એમ થયું કે હું ભિક્ષા આપું ભિક્ષ
शिक्षा निकली नंद रानी कंचन थाल भरायो अरे लो भिक्षा जोग जाव आसन के बालक मेरो डरायो नगर में जोगी आया भेद कोई समझन पाया यशोदा के घर आया सबसे बड़ाई तेरा तेरा भोलेनाथ 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 शिवे जारे भगवान गोपाल ना दर्शन करवानो नक्की कर्यो त्यारे भगवान कृष्ण ए पण लीला करी रड़वा लाग्या शांत रहता नथी एटला माटे यशोदा ने कह्यो हूं तो तमने टूंकमां कहू छू यशोदा ने कह्यो या लालो केम रड़तो बंद थतो नथी माए गौशाळामां जई गायनो पूछडो माथे फेरव्यो ब्राह्मणोनी पासे शांति पाठ करावो पण कृष्ण रड़तो बंद न थयो एटले एम थयो के बाद जे जोगी आव्या छे ई कंईक जाणता हशे कारण के हमणां ज मने भिक्षा लेवानी ना पाड़ी के ना चाहिए तेरी दौलत दुनिया अरे ना चाहिए तेरी दौलत दुनिया पूर्ण कंचन माया अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया यार मस्ती वधी कृष्ण प्राप्ति नी मस्ती वधी अहम निर्विकल्पो निराकार रूपो विभो व्याप्त सर्वत्र सर्वेन्द्रियाणाम सदा में समत्वम न मुक्तिर न बंध सिदानंद रूप शिवोहम शिवोहम એ મસ્તી વધી અને ત્યારે જશોદાને થયું કે આ જોગી કદાચ કંઈક જાણતા હોય એટલા માટે માં લાલાને તેડી અને બહાર લાવે છે અને જ્યાં શિવે ગોપાલને જોયો લાલાને જોયો અને શિવ મસ્તીમાં ખોવાઈ ગયા કે આજ જે પરમ બ્રહ્મનું અધિષ્ઠાન છે જેને મેં ઉત્પન્ન કરીને આ જગતમાં અવતાર ધારણ કરવા માટે મારું ક્રિયારૂપ છે એ ભગવાન વિષ્ણુ આજે મારા ખોળામાં રમી રહ્યો છે એ મસ્તી વધી અને શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ 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 દીકરો છે આ જગત ના અનેક નાગ ને પોતાના એની ફેણ ઉપર ચડી પોતાની કલા દ્વારા કાળ ના માથા ઉપર પગ મૂકી અને નજાવશે એવો આ જગદીશ પોતે પછી એને કીધું ભગવાન શિવ બોલ્યા કે હે જશોદાજી તમને કઈ વાંધો ના હોય તો આ તમારા દીકરાને સુવડાવીને એની પાંચ પરિક્રમા કરી લઉં અને જશોદા કહે છે કરી લ્યો મહારાજ અને ભગવાને કૃષ્ણે રડવાનું બંધ કર્યું સુવડાવીને એની પાંચ પરિક્રમા કરી લો પંચ પેર પરિક્રમા કરકે શ્રીનાદ બજા શ્રીનો નાદ કર્યો ओ सूरदास बलिहारी कन्हैया जुग जुग जिए तेरे जायो टुकड़ा लिखा तारो लाल जुग जुग जीवे मां तो पंच बेर परिक्रमा करके श्री श्री नाद बजायो ओ सूरदास बलिहारी ओ मैया जुग जुग जिए तेरे जायो नगर में जोगी आया भेद कोई समझ न पाया आपने अलग जगाया यशोदा के घर आया सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 अनेक प्रसंगो बड़े के जेमा शिव अने विष्णु एक થતા હોય પણ આપણે ભણેલા ગણેલા માણસો છીએ એટલે બહુ માનીએ નહીં અભણતર જ સમજી જાય શિવ અને વિષ્ણુની એકતા રૂપમાં એક અસુર આવીને પગ પકડ્યો એ જે કથા ભાગવતમાં આવે છે ત્યારે કૃષ્ણે પણ શિવલિંગનું પૂજન કર્યું છે ભગવાન રામે પણ રામેશ્વરનું પૂજન કર્યું છે અને સૌથી મોટી વાત તો એ કે ભગવાને જ્યારે જમનાને કાંઠે રાસ રમ્યા ત્યારે એ રાસમાં શિવની હાજરી છે સાહેબ કૃષ્ણ જ્યારે આવ્યા ત્યારે એ રાસમાં
શિવ પણ આવ્યા છે, ભાગવત તો લખે છે, ઋષિ રૂપી ગોપીઓ આવી છે, દેવ રૂપી ગોપીઓ એમાં આવી છે, સાધન સિદ્ધા ગોપીઓ આવી છે અને સ્વયં સિદ્ધા ગોપીઓ આવી છે. કોઈ સાધન મળી ગયું હોય અને તુલસીદાસની જેમ કરી ગયા હોય, નહીંતર રત્નાવલીમાં કેટલા તુલસીદાસ આસક્ત હતા, પણ એક સાધન હાથમાં આવી ગયું, એને ખબર પડી ગઈ કે આઠ માસ કી દેહિયા તામે જૈસે પ્રેત હોતી જો પ્રભુ રામ મેં તો મટી જાત ભવ ભેદ. આજે ને એવું સાધન હાથમાં આવ્યું, તરી ગયા હોય વાલિયા લુટારા જેવા, નારદ મળી ગયો તરી ગયા હોય એવા બધા આવ્યા છે, અને સ્વયં સિદ્ધા ગોપીઓ આ રાસમાં આવી છે. સનકાદિક અને સુખદેવજી જેવી ગોપીઓ આવી છે અને એ રાસમાં પુરુષને એન્ટ્રી નથી, સ્ત્રી બને હું તો જ જઈ શકાય એમ છે. ભગવાનમાં ભગવાનને વરવા માટે થઈને જવું હોય તો જ એ રાસમાં આપણો પ્રવેશ છે સાહેબ. અને ત્યારે શંકરે પાર્વતીને કીધું છે, રાજસ્થાનના એક તારાચંદ નામના ભગત થઈ ગયા, પોતાની વાણીમાં લખ્યું, એક વાર શ્રી ભોલે ભંડારી અરબન કે બ્રિજ કે નારી ગોકુલ મે આ ગઈ, ગોકુલ મે આ ગઈ, પાર્વતી ને મના કિયા પર ના માને ત્રિપુરારી કો મોહ મે આ ગઈ, ગોકુલ મે આ ગઈ. અને રાસમાં જયારે ભગવાન ભોળો નાથ આવ્યો હશે, હું તો તમને ખાલી આમ અડી અડી નીકળી જાઉં છું. પણ તમે વિચારો, ખાડી પહેરી હશે કદાચ, માની લ્યો સ્ત્રીનો વેશ ધારણ કરીને આવ્યો હોય, આપણી શ્રદ્ધા છે ને. ऐसा सजा दे मुझको कोई न जाने इस राज को, एक तो सहेली मेरी ऐसा बताना गुजराज को, लगा के गजरा अरे लगा के गजरा बांध के सारी चाल चले मतवाले को ભગવાન વિષ્ણુ બોલે છે, અને ત્યારે એ જીવ અને શિવ ની એકતા છે, એ જ મહારાસ છે. અને જો મહારાસ કોઈ ની શિવ ની હાજરી વગર થાય ખરો ન થાય, એટલા માટે ભગવાન ભોળોનાથ ની રાસ માં બધા શિવ જાણી બંસી ઔષધ બુદ્ધ ભોલે ભોળેનાથ રે, આહી ગયે હે શંભુ સમજ ગયે વ્રજરાજ રે, ખિચક ગઈ સબ સર સે સારી, ખિચક ગઈ સબ સર સે સારી, મુસ્કુરાઈ બનવારી કો ભગવાન શિવ અને વિષ્ણુ બંને એક છે. મહારાસ થયો છે અને મહારાસમાં ભગવાન શિવ પધાર્યા છે એની કથા આપી નથી, પણ અહીંયા હરીશ્વર શિવલિંગ ની કથા આપી છે, એના ઉપરથી મેં તમને કહી.
ખાસમાં આપણે પણ પ્રવેશ કરવો છે, આપણે પણ આપણા જીવને શિવ બનાવવો છે. કારણ કે આ તો બ્રહ્મની સામે બ્રહ્મના લટકા. તો સુંદર કથા આપી હરીશ્વર શિવલિંગની, અને પછી અનેક જાતના દાન પુણ્યનો મહિમા શિવ પુરાણે ગાયો છે. અને એમાં કેવી રીતે જીવન જીવવું, પ્રાતઃ કાળે ઉઠી અને સાંજ સુધીમાં શું શું કરવું એની આખી દિનચર્યા આપી છે. કહે છે, તમારી બધી પ્રવૃત્તિના કેન્દ્રમાં હરિને રાખો, પરમાત્માને રાખો, શિવને રાખો, તો તમારું જીવન નિર્મળ બનશે. ઋષિઓએ સુધજીને પૂછી લીધું, મહારાજ શિવનું કોઈ વ્રત કરી શકાય? તો કહે છે કે હા સંતો, શિવનું એક વ્રત છે અને બધા મહાશિવરાત્રીના નામે ઓળખે છે. મેં તમને પહેલા પણ કીધું કે આ જગત જ્યારે ઉત્પન્ન થયું એ મહારાત્રી છે, એ જ શિવરાત્રી છે. આ જગતનો જન્મ દિવસ છે એ જ શિવરાત્રી છે. તો એવી રાત્રિનો મહિમા શિવ પુરાણે ગાયો છે. કેવો મહિમા છે! સૂતમ તે વચનમ શ્રુત્વા પરાનંદમ વયમ ગતાઃ વિસ્તરાદ કથમ પ્રીત્યા તદેવ વ્રત ઉત્તમમ. ઉત્તમ વ્રત શિવનું હોય તો અમને કહો. અને ત્યારે એનો જવાબ આપ્યો છે કે હું તમને એક કથા કહું છું. એક જંગલ હતું, એમાં એક ગુરુદ્રુહ નામનો ભીલ રહેતો હતો. કુટુંબ કબીલા વાળો ભીલ હતો. ભીલની કથા કીધી. આ ભીલ ને કુટુંબ કબીલો હતો, બળવાન હતો, ક્રૂર કર્મ કરવા વાળો હતો. મૃગલાને મારી અને પોતાનું પોષણ કરતો હતો, ચોરી કરતો. એમાં એક દિવસ શિવરાત્રિ આવી, કુટુંબજનોએ ભીલ પાસે માંગણી કરી કે હે ભીલ, દીકરાએ બાપની પાસે માંગણી કરી કે પિતાજી, અમારે કઈ ભોજન મળ્યું નથી. કેટલા દિવસથી અમને ભૂખ લાગી છે, અમને કઈક જમવાનું આપો. અને ભીલ ધનુષ્ય લઈ અને વનમાં ગયો છે. કહે છે, ક્યાંથી હરણ મળી જાય તો એને હું આ હરણને મારી અને મારા દીકરાઓને ખવડાવું. પણ ક્યાંય મૃગલું મળ્યું નહીં. પોતાની પત્ની સગર્ભા છે. હરણ મળ્યું નહીં ક્યાંય. ઘેરે બાળકો નાના છે, ખાલી હાથે જવાય એમ નથી. અને ખાલી હાથે જાઉં તો શું જવાબ દેવો? એટલા માટે ભીલ વિચારતો વિચારતો એક સરોવરને તીરે આવ્યો છે. પાણીનું પાત્ર બીલી ઉપર, બીલીનું ઝાડ છે ને એની ઉપર પાણીનું એક પાત્ર લઈ બેસી ગયો કે હમણાં મૃગલું આવે તો હું એને તીર મારી અને મારી નાખું, મારા સંતાનોને જમવાનું ભોજન મળે. એટલા માટે વિચાર કર્યો, કોઈ પ્રાણી સરોવરમાં પાણી પીવા આવે તો મારી નાખું. રાત તો જામવા લાગી છે. એ રાત્રિ બીજી કોઈ નથી, પણ શિવ પુરાણ બતાવે છે કે શિવરાત્રિ છે. અને ભાગ્ય જોગે આ જે ભીલીનું વૃક્ષ છે એની નીચે પુરાણું શિવલિંગ છે. આ ભીલને એની ખબર નથી. એક મૃગલી આવી, ભીલે એને મારવા માટે તીર તાક્યું. સાથે જ પાછળ બાંધેલા પાત્ર માંથી થોડું જળ નીચે પડ્યું, થોડાક બિલીના પાન નીચે પડ્યા. અને પેલા પ્રહરની બિલી અને જળથી પૂજા થઈ ગઈ. મૃગલાને ખબર એ અને ભીલને ખબર એ નથી કે મેં પૂજા કરી નથી. મૃગલીને મારવા માટે તીર તાક્યું, એક તો જાગરણ કર્યું, વળી પાછું બીલીથી પૂજન કર્યું, પાણી ચડાવ્યું. પેલા પ્રહરની પૂજા થઈ ગઈ અને તાકેલું તીર જોઈ અને ઓલી મૃગલી બોલી કે હે શિકારી, તું શું ઈચ્છે છે? મને સત્ય કહે. અને ભીલે કહ્યું, મારું કુટુંબ ભૂખ્યું છે મૃગલી, મારે તને મારી નાખવી છે. ત્યારે મૃગલી બોલી છે કે આ અનર્થ કારક દેહનું મોટામાં મોટું પુણ્ય શું હોઈ શકે? તું મને મારી નાખ. તું તારે મારે જીવન જીવવું નથી. પણ હે શિકારી, મારા બચ્ચા એકલા છે, મારી બેનને દઈને આવું ને એટલી વાર ખાલી ખમી જાય અને સોંપી. અને મૃગલીએ સોગંદ ખાધા કે હું અહીંયા આવીશ, તું મને તીર મારી મારી નાખજો. મૃગલીને જવાબ દીધી. બોલમાં તોલ થઈ જાય માણસનો. મૃગલી બોલી એટલે આ ભીલને થયું કે સાચું બોલે છે. થોડો સમય વીત્યો, પહેલો પ્રહર પૂરો થયો, બીજો પ્રહર શરૂ થયો. મૃગલીની બેન પાણી પીવા આવી ને આમ ભીલે બાણ તાક્યું, ફરીથી થોડું પાણી ઢોળાયું, બીલીપત્ર ઢોળાયા, પડ્યા ભગવાન શિવની લિંગ ઉપર. બીજા પ્રહરની પૂજા થઈ ગઈ.
અને ત્યારે જ બરાબર બીજા પ્રહરની જેવી પૂજા થઈ અને તીર તાક્યો એટલે પેલા શિકારી એ શિકારીને કીધું તું શું ઈચ્છે છે તો કે હું તારા પ્રાણ ઈચ્છું છું કહે છે મૃગલી કહે છે મને ખુશીથી મારી નાખજે પણ મારા બચ્ચાને મારા પતિને હોંપીને આવી જાઓ પછી મારી નાખજે આ ભીલે આજ બીજી મૃગલીને જવા દીધી છે ધીમે ધીમે થોડો સમય વીત્યો બીજા પ્રહરની પૂજા કરી હવે ત્રીજા પ્રહરની પૂજા શરૂ થઈ મૃગલીનો પતિ મૃગલો પાણી પીવા આવ્યો ફરીવાર તીર તાક્યો તો થોડાક બિલીપત્ર શિવલિંગ ઉપર પડ્યા થોડું પાણી ઢોળાયું ત્રીજા પ્રહરની પૂજા પૂરી થઈ મૃગલો કહે છે શું ઈચ્છે છે તો કે તારો જીવ અને કહે છે થોડી વાર ખમી જાને મારા બચ્ચાને એની માતાને હોંપીને આવું હવે શું થયું જો ઘરે બધા પહોંચ્યા મૃગલો મૃગલી અને મૃગલીની બેન આ ઘટનાની બધાએ એકબીજાને વાત કરી કે આજ મને એક ભીલ મળ્યો કહે છે અમને બધાને મળ્યો ધર્મ સંકટ થયું હવે શું થયું અને એકબીજા મરવા માટે તૈયાર થયા કે હું જાઉં મૃગલી કે હું જાવ એનો પતિ કે હું જાવ એની બેન કે હું જાવ પછી અંતે નક્કી કર્યું કે પાડોશી મૃગને બધા બચ્ચા સોંપી અને આપણે ત્રણેય મરવા માટે જઈએ અને મૃગલો મૃગલી અને એની બેન બધા મરવા માટે તૈયાર થઈને આવ્યા ચોથો પ્રહર શરૂ થયો ત્રણેય મૃગલા આવ્યા અને ભીલે ફરીથી બાણ તાક્યું પાણી ઢોળાયું થોડા બિલીપત્ર પડ્યા અને ચાર પ્રહરની પૂજા થઈ ગઈ ચાર પ્રહરની જ પૂજા પૂરી થઈ મૃગને મારતા પહેલા જ ભોળાનાથ પ્રગટ થયા અને ભોળાનાથ પ્રગટ થયા એટલે ભીલના પાપ બળી ગયા એમ કહેવાય છે અને મૃગલા ઉપર પ્રસન્ન થયા ભીલના બધા દુઃખો હરી લીધા અને ભીલના બાળકને તૃપ્ત કર્યા ભીલે કાંઈ માગ્યું નહીં તોય ભગવાન ભોળાનાથે એને વરદાન આપ્યું કે ભીલ જા તું રામાવતાર વખતે ગૃહ રાજા બનીશ અને શુંગ વૈરપુરમાં તારો વસવાટ થશે અને ભગવાન રામ વનમાં જતી વખતે મહેમાન ગતિ માણશે અને તને દર્શન આપશે આમ ભીલની ઉત્તમ ગતિ થઈ છે શિવાલયમાં શિવ શિવરાત્રી હોય ત્યારે જાણતા અજાણતા પણ જો આપણીથી શિવ પૂજા થઈ જાય તોય ભગવાન પરમ ગતિ આપે છે તો જે ચાર પ્રહરની પૂજા કરે છે વિધિવત રીતે એને તો ભગવાન પરમ ગતિ આપે એમાં શું નવાઈ છે તો શિવરાત્રિનું આ મહત્વ છે મેં તમને પહેલા શિવરાત્રિનું અનેક મહત્વ કીધું છે એટલે ફરી વખત પુનરાવર્તિત નહીં કરું પણ શિવરાત્રિનું મહત્વ બતાવીને પછી મુક્તિની કથામાં લઈ જાય છે મુક્તિ એટલે શું આપણને કોણે બાંધ્યા છે એ મુક્તિનું નિરૂપણ શિવ પુરાણમાં કર્યું છે કે આપણને કોણે બાંધ્યા છે તો શિવ પુરાણ લખે છે કે આપણને કોઈ બાંધ્યા નથી આપણા મને જ આપણને બાંધ્યા છે બંધન બંધન બધા કહે છે પણ આત્માને તો છુટકારો જોઈએ છે આત્માને કોઈ બાંધી શકતો નથી પણ આપણા મનથી આપણે બંધાણા એટલે આપણને એમ લાગે કે મારો આત્મા બંધાયેલો છે પણ નવ દરવાજા જીવન સાહેબ લખે છે નવી રમતના અને દસમે મોલે ઓ દેખાય પણ સોહી મહેલમાં મહેરમ બોલે અને થીર કરો ને થાણા તો થીર કરીને થાણા દિયારે ઠેરાય જો થાણું સ્થિર થાય તો મળે છે થાણું જ્યાં સુધી થીર થતું નથી ત્યાં સુધી મળતો નથી શિવ કથા ચાર પ્રકારની મુક્તિ કહે છે એક સારૂપ્ય મુક્તિ છે એનાથી ભગવાન શિવ જેવું આપણને રૂપ મળે છે એક બીજી મુક્તિ છે એ સાલોક્ય મુક્તિ છે એનાથી ભગવાન શિવના લોકમાં આપણો નિવાસ થાય છે એક મુક્તિ છે એ સાનિધ્ય મુક્તિ છે એનાથી ભગવાન શિવની સમીપે આપણે જઈએ છીએ અને એક ઉત્તમ મુક્તિ છે એ સાયુજ્ય મુક્તિ છે જેનાથી શિવમાં આપણે ભળી જઈએ છીએ તો ચાર પ્રકારની મુક્તિની વાત શિવ પુરાણે કરી અને મુક્ત થવું હોય તો કંઈક છોડવું પડે અંગ્રેજીમાં એક કહેવત છે કે વેન યુનિટી બીકમ ડ્યુઆલિટી ઇઝ ફોલન પડતી શું છે ફોલન શું છે પડતી ઈ શું છે જ્યારે યુનિટી છે એ ડ્યુઆલિટી બને જ્યારે એકતા છે અનેકતા બને એક દ્રષ્ટિથી જગતને જોવાને બદલે બે દ્રષ્ટિથી જોવા મળીએ એ જ આપણી પડતી છે સાહેબ મુક્ત થવું હોય તો જગતને એક દ્રષ્ટિથી જોવું જોઈએ અને તો મુક્ત થવાય છે પછી મુક્તિનું રહસ્ય બતાવ્યું કે મુક્તિ એટલે શું છે સંતો તો એવું માને છે કે જ્યારે ઈચ્છાઓ પૂરી થઈ જાય અને જીવન બાકી રહી જાય ત્યારે જીવતે જીવત મુક્તિ છે પણ જ્યારે જીવન પૂરું થઈ જાય અને ઈચ્છા બાકી રહી જાય તો એને મોત કહેવાય એને મુક્તિ ન કહેવાય
બે પ્રકારની સાધના શિવ પુરાણે બતાવી છે, સગુણ અને નિર્ગુણની સાધના. કહ્યું છે બરફ અને પાણી બે એક રૂપ છે, પણ તાપમાનનો ફેર છે જેમ, એમ સગુણ અને નિર્ગુણ એક જ બ્રહ્મના બે જુદા જુદા રૂપ છે એની સાધના બતાવી. જ્ઞાનનું નિરૂપણ શિવ કથાએ કર્યું. પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય અને મન બુદ્ધિ ચિત્ત અહંકાર, આ 14 વસ્તુની આપણે દુકાન માંડીને બેઠા છીએ. આ 14 વસ્તુ જુદી જુદી જગ્યાએ વેપાર કરે છે. આપણે ઈ દુકાન માંડીને બેઠા, ઈ દુકાન જ્યાં સુધી આપણે શટર નહીં પાડી દઈએ ત્યાં સુધી મુક્તિ નથી. એની આગળનું કોઈક તત્વ છે, એમાં આપણે ભળવાનું છે, એની વાત કરે છે. સંતોએ દુકાન માંડી પણ હેની દુકાન માંડી. નરસિંહ મહેતો કહે છે અમે એવું ભાવતું વસાણું વેચીએ છીએ ને કે જે 18 આલમને ભાવે છે. એટલા માટે પર આત્મા કહીએ છીએ, પરમાત્મા. અને એને 52 પણ ઘણી વાર કહેવાય છે. આ કક્કાના જે 52 અક્ષરો છે એની 12 એક તત્વ છે, એ જ 52 નું તત્વ છે, એ ભગવાન શિવ છે. ગંગા સતી પાનબાઈને કહી છે, ક્ષત્રિયની દીકરી છે ને, એટલા માટે આમ વટથી કહી છે પાનબાઈને, જો માન રે મૂકીને તમે આવો મેદાનમાં પાનબાઈ, તો તમને બતાવી દઉં 52 ની બાર. ક્ષત્રિયાણીને શોભે એવું મેદાનમાં આવવાની વાત કોઈ કોઈ કરી નથી સાહેબ. મેદાનમાં આવવાની વાત તો એક ક્ષત્રિયની દીકરી છે એટલા માટે કરે છે. પાનબાઈ માન મૂકીને આવી જાઓ મેદાનમાં. સદગુરુ સદગુરુ ભાવ ધરણી કાલી પાનબાઈ તમને રમાડું 52 ની ભાઈ, આ ખાતરી આપવા વાળું જોઈએ. ભગવાન શિવ કથા અને મુક્તિના વર્ણન ની સાથે એક સંહિતાને વિરામ આપી અને હવે ઉમા સંહિતામાં લઈ જાય છે. કેવી છે ઉમામાં? શંકરાચાર્ય એના માટે લખે છે, ચિતાભસ્માલે ગરલમશનમ દિક્પટધરો જટાધારી કંઠે ભુજગ પશુહારી પશુપતિ કપાલી ભૂતેશો ભજતિ જગદીશૈક પદવી ભવાની ત્વત્પાણી ગ્રહણ પરિપાટી ફલમિદમ. આ જગદંબા એટલી મહાન છે કે શિવને એનું શિવત્વ પણ જગદંબાને લીધે મળ્યું છે. મેં તમને પહેલા કીધું કે જો શિવ શબ્દમાં ઈશ્વરીનો ઈ ન હોય તો શિવ સૌ બની જાય, એટલું મહત્વ માનું છે. તો એ સંહિતામાં આપણે પ્રવેશ કરીએ છીએ. મહર્ષિ ઉપમન્યુ કૃષ્ણને આ સંહિતા કીધી છે એનું વર્ણન છે. ઓમ નમઃ શિવાયનું મહત્વ બતાવે છે ઉપમન્યુ, કે તમે ઓમ નમઃ શિવાયના જપ કરો. ભગવાન કૃષ્ણ સાંભળે છે. મેં તમને ઓમ નમઃ શિવાયનું મહત્વ આગળના દિવસોમાં કહ્યું છે, એટલે ફરી વાર પુનરાવર્તન નહીં કર્યું, પણ ઉમા સંહિતામાં લઈ જાય. શિવ દયાળુ છે. ઉપમન્યુ કહે છે કે કશક કૃષ્ણ સાંભળો, કોને કોને તપ કર્યું શિવનું, એને એને શું શું મળ્યું. હિરણ્યકશિપુએ તપ કર્યું તો એને પૃથ્વીનું રાજ્ય મળ્યું. વિદ્યુત પ્રભે તપ કર્યું તો એને 1,00,000 ત્રિલોકીનું રાજ મળ્યું. યાજ્ઞવલ્ક્ય ઋષિએ તપ કર્યું તો એને પણ જ્ઞાન મળ્યું. વેદ વ્યાસે તપ કર્યું તો એને યશ મળ્યો. અંશુયાએ તપ કર્યું, અત્રિએ તપ કર્યું તો એને 3 દીકરા મળ્યા. વિકર્ણએ તપ કર્યું તો એને સિદ્ધિ મળી. ભગવાન પરશુરામે તપ કર્યું તો એ શ્રી વિદ્યાનો ઉદ્ગાતા થયો. એવું શિવનું તપ મહાન છે.
અસુરો ને પણ ભોળા નાથી ન્યાલ કર્યા છે, ચાહે અમીર હો ચાહે ગરીબ હો, બધાયની જોડે ભરી દેવા વાળો ભગવાન શિવ છે. શિવ ને ઘેરે બધાયનો ન્યાય થાય છે, એવી ન્યાયાલય છે ભગવાન શિવ છે. શિવનો માયાવી પ્રભાવ કોણે કોણે અનુભવ્યો એની કથા હતી, કે સૂર્ય અનુભવ્યો, વરુણે અનુભવ્યો, કશ્યપે અનુભવ્યો, ગૌતમ વિશ્વામિત્ર ને પરાશરે અનુભવ્યો. અને પછી ઉમા સંહિતામાં માં ભગવતીની વાત આવે એની પહેલા પાપ કોને કહેવાય અને પુણ્ય કોને કહેવાય એની ચર્ચા છે. થોડાક પાપનું લિસ્ટ આપ્યું છે અને થોડાક પુણ્યની પણ યાદી બનાવી નાખી છે. કોને પાપ કહેવું? કહે છે કે મનથી થાય, તનથી થાય, વાણીથી થાય, ઇન્દ્રિયોથી થાય, વિચારોથી થાય, પાપ કહેવાય. પણ વિચારીએ આપણે ખાલી અને જો શરીરથી ન કરીએ તો એ પાપનું આપણને દોષ લાગતો નથી એવું ભાગવત લખે છે. કળિયુગનો મોટામાં મોટો ગુણ એવો છે, માત્ર વિચારીએ પણ જો આપણા શરીરથી એ પાપને અંજામ ના આપીએ તો આપણને એનો દોષ ન લાગે. અને પુણ્યનો ફાયદો શું છે? આપણીથી ભલે થાય નહીં પણ આપણે વિચારીએ કે મારે શિવ કથા કરવી છે, ત્યારથી એનું પુણ્ય મળવાની શરૂઆત થઈ જાય છે. તો પાપ કોને કોને કીધા છે? કોઈની નિંદા કરવી પાપ છે, ન ખાવાની વસ્તુ ખાવી એ પાપ છે, ન પીવાની વસ્તુ પીવી. બ્રાહ્મણો તમને સમજાવે છે હેમાદ્રીની વિધિ કરાવે ત્યારે કેવા કેવા પાપ છે, અનેક પાપો કીધા. સંતોની નિંદા કરવી, માતા પિતાને હડધૂત કરવા, રસને વેચવા, કોઈને નમવું નહીં, બધે અક્કડ થઈને ફરવું, બધા પાપ છે. સત્ય ન બોલવું, સારા વિચારો ન કરવા, નુગરા રહેવું, કોઈ સાચા સદગુરુના શરણે જવું નહીં, એ પણ પાપ છે. પાપ અનેક કીધા છે. જે ગુરુ પૂજા નથી કરતો, ચોરી કરે છે, વ્યભિચાર કરે છે, ખરાબ સોબત કરે છે, હત્યા કરે છે, પરગામમાં વાસ કરે છે, અધિકાર વગર રસને વેચે છે, અધિકાર વગર વનસ્પતિને કાપે છે, લૂંટ કરે છે, છેતરપિંડી કરે છે, છળકપટ કરે છે, પોતાના પરિવારને તરછોડે છે, કોઈ બ્રાહ્મણનો અપરાધ કરે છે, વૃક્ષોને કાપે છે, વ્યાજ વટાનો ધંધો કરે, ખોટી વિદ્યા કોઈને ભણાવે, જાહેરમાં કોઈ સંપત્તિ હોય એનું નુકસાન કરે, કોઈ જળાશયોને પ્રદૂષણ ફેલાવે, આ બધા પાપ છે. અને આ પાપમાંથી છૂટવા માટે જૂના પાપને ભગવાન શિવનું નામ લઈ લઈ અને બાળી નાખો. કારણ કે ભાગવત તો લખે છે, નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનમ તમ નમામિ હરિમ પરમ. પાપને બાળવાનો એક રસ્તો છે ભગવાનનું નામ, અને એ લીધા નવા પાપ ન કરીએ એટલે મુક્તિ છે. પાપ છે ને એ અજગર જેવું છે, ભાગવત એમ કહે છે. અજગર જેમ મોઢું ફાડીને બેઠું હોય એમ પાપે આપણી હમ મોઢું ફાડીને બેઠું હોય છે, કે આવી જા મારી ભીતરમાં ઓલા ગુવાળિયાને જેમ અજગર ખાઈ ગયો એવી રીતે પાપ બેઠું હોય. અને એમાં ગુવાળિયા તાળી પાડતા પાડતા જાય એમ આપણે જગતના લોકો આ પાપના મોઢામાં તાળી પાડતા પાડતા જઈએ. આપણને ખબર નથી કે આ પાપ તારે મોઢું બંધ કરી લઈને આપણીથી પાપ થઈ જાય છે. પણ આ પાપમાંથી છૂટવું હોય તો ભગવાન કૃષ્ણ રસ્તો બતાવે, ભગવાન શિવ રસ્તો બતાવે છે કે નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ. પાપ કરે છે એની ગતિ તો નરકમાં છે. નરક આપણે જોયું નથી પણ નરકના ત્રણ દ્વારને આપણે જોયા છે. ભગવાન કૃષ્ણે વર્ણન કર્યું કે કામ ક્રોધ અને લોભ એ ત્રણેય નરકના દ્વાર છે. તો આવી રીતે પાપ બતાવ્યું અને પછી પુણ્ય બતાવ્યું. પુણ્ય કયું છે? કહે છે અન્નદાન કરવું એ પુણ્ય છે, મોટામાં મોટું પુણ્ય છે. કોઈનો કોઠો ઠારવો છે એટલે આપણે ત્યાં કહેવત હતી, જ્યાં ટુકડો હોય ત્યાં હરી ઢુકડો હોય. જ્યાં કોઈને અન્નનો કોઠો ઠારે ત્યાં કેટલા પુણ્ય ભેગા થાય છે. શક્ય હોય તો કોઈનો કોઠો ઠારજો. શિવાલયમાં જઈ અને દૂધ ચડાવીએ બરાબર, મેં તમને કહ્યું, પણ કોઈ ગરીબના દીકરાને દૂધ પાઈ દઈએ તો મોટું શિવ પૂજા છે. અન્નદાનનું મહત્વ બતાવ્યું છે. કબીર સાહેબ પોતાના દીકરા કમાલને પણ કહે છે કે કહે કબીર કહે કમાલ કો તો દો બાતા શીખ લે, એક કર સાહેબ કી બંદગી અને ભૂખે કો અન્ન દે. એક સાહેબની બંદગી કર ને કોઈ તને ભૂખ્યું મળી જાય તો એને અનાજ આપી દે, એનો કોઠો ઠારી દે. અન્નદાનનું બહુ મહત્વ છે. અન્નદાનમાં પાત્રતા જોવાતી નથી, સામેનો માણસ ભૂખ્યો છે એ જ પાત્રતા છે. શક્ય હોય તો અન્નદાન કરવું, અન્નદાનનું બહુ મહત્વ બતાવ્યું છે.
માણસને જમાડવાનું જેટલું પુણ્ય છે ને એટલું કૂતરાને ગાયને ખવડાવવાનું પુણ્ય છે. અને કોઈ પણ પ્રાણીમાં ભગવદ્ ભાવ જોઈએ છે આપણે. પેલા તો આપણે ક્યાં, તમને ખબર છે, પહેલી રોટલી જ કૂતરાની બનતી અને પછી બીજી રોટલી ગાયની બનતી અને પછી આપણે ભોજન લેતા. આપણી રૂઢી પરંપરા હતી, રૂઢી રીતુ હતી. પણ હવે તો ઉતાવળનો જમાનો થઈ ગયો. રસોઈ બનાવતા બનાવતા બેનો એ પહેલી રોટલી ચાખી લેવી પડે ભૂખ લાગી હોય તો, અને બીજી રોટલી પોતાનો પતિ આવે અને તરત આપી દેવી પડે ભાણામાં. હવે તમે મને એમ નહીં કહેતા કે કૂતરાની રોટલી ખાઈ જાય એટલે બેન વધારે ઓલું કરે છે અને ગાયની રોટલી ઓલા ખાઈ જાય, એવું કઈ ન કહેતા. હું એવું નથી કહેતો. પણ કઈક ભૂલ તો થઈ છે, નકર આવી ઝપટ ન બોલે. પણ ભૂલ થઈ છે એટલે પછી એના આપણે અન્નને બ્રહ્મ કીધો છે. અન્નમ બ્રહ્મે વ્યજાનાત, આપણો ઉપનિષદકાર કહે છે. અન્ન જ બ્રહ્મ છે, અન્ન પોતે શિવ છે. અનાજને ખાવાનો અધિકાર બધાયને છે, પણ કોઈને બગાડવાનો અધિકાર નથી. અનાજનો બગાડ નહીં. અહીંયા છેલ્લે દિવસે ભંડારો હોય તો યાદ રાખજો, બગાડ ન થવો જોઈએ. કારણ કે અન્નને આપણે દેવ કયા ને એ જ દેવને પાછા આપણે ગટરમાં. તો આ બધું હરવાર હાલવું જોઈએ, પેરેલલ હાલવું જોઈએ ધર્મમાં. અન્નને દેવ કીધા પછી એને બીજું દાન છે, વિદ્યાદાન એક દાન છે, એ જ્ઞાનરૂપી દાન કરવું કોઈને એ પણ મોટું દાન છે. વૃક્ષો વાવવા એ પણ મોટું પુણ્ય છે. તીર્થોમાં ફરવું એનાથી પુણ્ય થાય છે. સેવા કરવી એ પણ પુણ્ય થાય છે. પણ શંકરાચાર્યજી કહે છે કે આ પાપ અને પુણ્ય બે એવા છે, એ કળિયુગના માનવો કે બે ભોગવવા પાછું આવવું પડે છે. પાપ કર્યા હોય તો એ ભોગવવાય આવવું પડે છે, અને પુણ્ય કર્યા હોય તો એ ભોગવવા માટે પણ આવવું પડે છે. પણ પાપે શૂન્ય થઈ જાય અને પુણ્ય શૂન્ય થઈ જાય ત્યારે જે થાય એને મુક્તિ કહેવાય છે. એટલા માટે બોલ્યા છે, ન પુણ્યમ ન પાપમ ચિરાનંદ રૂપા શિવોહમ. શિવ ક્યારે બનાય છે? જયારે પુણ્ય ઝીરો થઈ જાય, પાપ ઝીરો થઈ જાય ત્યારે શિવ બનાય છે. તો પાપ અને પુણ્યની કથા કીધી. પછી પ્રકીર્ણ દાનોની વાત કરી કે કોઈને ગાયનું દાન કરવું, ભૂમિનું દાન કરવું એ પણ સારું છે. ભગવાનની પાસે પ્રાર્થના કરવી, દાન કરી અને પછી દાન દીધાનું અભિમાન ન રાખવું કે મેં દાન આપ્યું છે. દાન દીધા પછી ત્યાંથી અલોપ થઈ જવું એ શ્રેષ્ઠ દાન છે. દાન દઈ અને કોઈને કહીએ કે મેં આ દાન કર્યું છે તો એ દાનનું ફળ મળતું નથી. એક ભાઈએ તો ચેક આપ્યો પછી એમાં સહી જ ન કરી. એટલે ઓલા સામાન્યમાં માણસે કીધું કે આ ચેકમાં તમે સહી તો કરો. તો કહે છે હું ગુપ્ત દાનમાં માનું છું. લે આવું ગુપ્ત દાન ક્યાં લેવા જવું? ગામડામાં ઓલા ભવાઈના રાત્રિના ખેલ થાય ને, એટલે એક ભાઈ જોવા આવ્યા. એટલે ઓલા બધી પુરુષ સ્ત્રી બને, તમને ખબર ગામડામાં પુરુષ હોય એ સ્ત્રી બને. એટલે આરતીનો ચડાવો થયો એટલે 1,00,000 રૂપિયા આરતી પગાડી. દેવા હોય એને બળિત્રા હોય, કોના દીધા તારા રાખ્યા? 1,00,000 રૂપિયા આરતી પોગાડી અને હવારમાં ઓલા માંગવા ગયા. ઓલા 1,00,000 રૂપિયા રાત્રે બોલીને આરતી ઉતારી તો આપો. તો પાછો કે રાત્રે ઓલી બધી સ્ત્રી હતી, તમે ક્યાંથી લાવ્યા હતા? તો કઈ તો બધું ખોટું ખોટું, અમે જ બન્યા હતા, એ તો કઈ સાચું નહોતું. ત્યાં પાછો બેઠો બેઠો કે તો કઈ મેં પૈસા ખોટું ખોટું લખાયો. તમે ખોટું ખોટું કરતા હોય તો અમે ખોટું ખોટું ના કરી. આને દાન ન કહેવાય. દાન દેવા વાળો અલગ થઈ જાય. તમને ખબર છે અગ્નિ પ્રગટ થાય અગ્નિમાંથી અને કળશ આપી અને પાછો અગ્નિમાં સમાઈ જાય. દાન દીધા પછી ત્યાં બહુ આટા ફેરા નો મારો. સારામાં સારું દાન એને કહેવાય. પછી શિવ પુરાણે મૃત્યુના ચિહ્ન આવ્યા છે કે મૃત્યુના ચિહ્ન શું છે? મૃત્યુ ફૂટ્યા વગરનું ઈંડું છે, મૃત્યુ પરમ રહસ્ય છે. મૃત્યુના ચિહ્ન આપ્યા કે શરીર તમારું ફીકું પડી જાય અને લાલાશ છવાઈ જાય તો વાંજો 6 મહિનામાં મૃત્યુ છે. અવાજ કોઈનો જલ્દી સંભળાય નહીં. પ્રકાશ તમને કાળો દેખાય તો માનવાનું તમે ઓછું જીવશો. બીવડાવવાની વાત નથી કરી, પણ સાવધાન કર્યા છે જો એ રીતે માળા ફેરવે તો. બીવડાવતું નથી શિવ કથા. ત્રીજું, ડાબો હાથ તમારો 7 દિવસ સુધી ફરક્યા કરે તો એ પણ મૃત્યુની નજીક બતાવે છે.
જીભ જાડી થઈ જાય, શિવકથા લખે છે દાંત ચીકણા થઈ જાય તો માનજો કે મૃત્યુની નજીક છીએ. પડછાયો ન દેખાય અને પડછાયામાં કાણા દેખાય તોય માનવાનો મૃત્યુ નજીક છે. કાન ઉપર હાથ રાખવાથી ઓલો જનરેટર અવાજ જેવો અવાજ હોય ન સંભળાય ઓમકાર, તો માનવાનું કે હવે મૃત્યુ નજીક છે. ને રાતે એવું સપનું આવે કે દક્ષિણ દિશામાં ગધેડા ઉપર બેહીને જાઉં છું ને આખા શરીરે તેલ ચોળ્યું છે, કોઈ માનવાનો મૃત્યુ નજીક છે. દિશાઓનો જેને ભ્રમ થવા લાગે, વિચિત્ર વાત સંભળાય છે, એનું મૃત્યુ નજીક છે. ના મૃત્યુમાંથી છૂટવા માટે નાદ સંધાન કરવું અને છાયા પુરુષને જોવો એવી વાત કરી છે. પ્રાણાયામ કરવો, શિવ પૂજા કરવી, છાયા પુરુષમાં મૃત્યુને જોઈ શકાય છે. કેવી રીતે? તો કહે છે ચંદ્રના પડછાયામાં તમારા દેહને જુઓ અને દેહમાં જે ચિહ્નો દેખાય એની ઉપરથી તમને ખબર પડી જાય કે મૃત્યુ કેટલું દૂર છે. કેવી રીતે? એનું વર્ણન છે. જો મસ્તક રહિત દેખાય આપણે, આપણો ને આપણો પડછાયો મસ્તક રહિત દેખાય તો એક મહિનામાં મૃત્યુ છે. જો સફેદ રંગ દેખાય તો ધર્મ વૃદ્ધિ છે, કાળો દેખાય તો પાપ દેખાડે છે, એમાં તમને લાલ રંગ દેખાય તો બંધન છે, પીળો રંગ દેખાય તો શત્રુ થાય, નાક ન દેખાય તો બંધુનો નાશ થાય અને ઘણીવાર સ્ત્રીનો નાશ થાય, ઘણા બધા લક્ષણો આપ્યા છે. તો આવી રીતે મૃત્યુનું વર્ણન કર્યું છે. અને પછી પિતૃયોનિની વાત કરી છે કે પિતૃયોનિમાં પણ જીવ જઈ શકે છે અને એને તારવા માટે કોઈ પણ પુરાણ, ભાગવત હોય, રામાયણ હોય, શિવકથા હોય પૂરતું છે. કારણ કે શિવકથાનો મત તો એવો રહ્યો છે કે જીવતે જીવત મુક્તિ મેળવી લેવી એ સાચી છે. મર્યા પછી શું કામનું સાહેબ? મેં તમને પહેલા એ કીધું ગાડલામાં બેહીને સાંભળી લ્યો ને વાહડામાં બેહીને હું કામ સાંભળવી કથા? નહીતર આપણા દીકરાના દીકરા પાછા વાહડામાં બેહાડીને આપણને સંભળાવવાનો તો છે. તો પંખા મળે છે, ગાડલા મળે છે, પછી ભગવાન વ્યાસની ઉત્પત્તિ છે. એક મત્સ્યગંધા નામની ભીલ કન્યા પરાશરેમાં મોહિત થયા, સમુદ્ર પાર કરાવવા માટે હોડીમાં બેઠા ભીલ કન્યાની અને એને રસ્તામાં આ ભીલ કન્યામાં કામ ઉત્પન્ન થયો અને એ મત્સ્યગંધાને પોતાના તપોબળથી પરાશરે સુંદર યુક્તિ બનાવી અને એનાથી ભગવાન વ્યાસ પ્રગટ થયા એની કથા છે. અને હવે મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને એના જ જુદા જુદા નવ રૂપો જે આપે છે એ નવ ચક્ર સાથે જે રીતે જોડાયેલા છે એની કથામાં આપણને લઈ જાય છે. આપણી વચ્ચે શિવપુરાણે તો ત્રણ કથા આપી છે, મહાલક્ષ્મી, મહાકાલી અને મહાસરસ્વતી. મેં સાહેબને કીધું કે આપણે નવ દુર્ગા લોક બધાયની થોડી થોડી વાતો કરીએ અને ભગવાન માતાજીને પ્રાગટ્ય કરીએ અને પછી કથાને વિરામ તરફ લઈ જઈએ. પણ માતાજીને પ્રગટ કરવા હોય તો માતાજીને વિનવણી કરવી પડે. પહેલા આપણે મહાકાલિકાનું પ્રાગટ્ય જોઈએ, કઈ રીતે મહાકાલિકા પ્રગટ થઈ છે.